तो आखरे मोदीना वायब्रंट प्रवास पर आज दिवसभर नजर रहेशे अने विकासनी विविध भेट आज गुजरात ने मळवा जई रही छे अने आ तमाम बाबतोने लईने महत्वपूर्ण बाबत ए रहेशे के आखरे साइंस सिटी खाते एक महत्वपूर्ण आयोजन वायब्रंट समिट ने लईने करायो छे के वायब्रंट गुजरातनी सफळताना 20 वर्षनी पूर्णाहुति थई अने तेनी उजवणी पण थई रही छे। पीएम मोदी अमदावादना साइंस सिटी खाते पहोंचे अने त्यां आखरे कार्यक्रमनी अंदर तेवो भाग लेशे। परंतु आपणे जणावीए के अमदावादनी अंदर साइंस सिटीनी अंदर तड़ामार तैयारी थई चूकी छे अने ग्लोबल समिटना 20 वर्षनी उजवणी निमित्ते कार्यक्रममां तेवो उपस्थित रहेवाना छे। समिट ऑफ सक्सेस आ पेवेलननुं तेवो उद्घाटन करशे। जो कि 20 वर्ष पहला 2003ना रोज तत्कालीन सीएम नरेन्द्र मोदी नेतृत्व में प्रथमवार वायब्रंट गुजरात नु आयोजन थयु हतु। तो केवी छे तैयारी अने कई प्रकारनो माहौल छे तेने लईने वधु विगते बात करी रह्या छे जोड़ाई रह्या छे टीवी 9 संवाददाता रौनक वर्मा। रौनक, आखरे आ महत्वपूर्ण एक उजवणी छे, पीएम पण आवाना छे, कई कई प्रकारनु आयोजन छे अने शुं छे मुख्य आकर्षण रौनक? बिल्कुल, आयोजननी जो बात करवामां आवे तो आयोजननो हेतु एकमात्र छे उजवणी, अने उजवणी पण कई समिटनी के वायब्रंट समिटनी। छेल्ला 20 વર્ષથી સફળતાપૂર્વક વાયબ્રન્ટ સમિટનું આયોજન ગુજરાત રાજ્ય કરી રહ્યું છે। દેશ અને વિદેશમાંથી અનેક ઉદ્યોગપતિઓ ગુજરાતમાં આવે છે અને જે પ્રકારે MOU થાય છે તે પ્રમાણે ગુજરાત રાજ્યમાં જુદા જુદા ક્ષેત્રોમાં રોકાણ પણ કરવામાં આવે છે અને ખાસ કરીને દેશભરમાં ગુજરાત રાજ્ય પોતાની આગવી ઓળખ ધરાવે છે તેનું કારણ એકમાત્ર વાયબ્રન્ટ સમિટ પણ હોઈ શકે છે। વાયબ્રન્ટ સમિટ ગુજરાતમાં આવ્યા બાદ ઘણા બધા વિકાસના કાર્યો થયા છે, તે પ્રકારે હંમેશા ગુજરાત સરકાર પોતાનો દાવો કરતો આવ્યું છે। તે તમામની વચ્ચે 2003માં કરાયેલી વાયબ્રન્ટ સમિટની શરૂઆતને આજે જે 20 વર્ષની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ જે ક્ષણ છે તેના સાક્ષી બનવા જઈ રહ્યા છે, તે પહેલાં અમદાવાદનું સાયન્સ સિટી ખાતે જે વિશેષ આયોજન છે તે અહીંયા કરવામાં આવ્યું છે। આમંત્રિત મહેમાનો ગુજરાત સરકારના તમામ જે મંત્રીઓ છે, ધારાસભ્યો છે, તમામને જે સ્થાન આગળ આપવામાં આવ્યું છે, આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને પણ અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે। તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે, તે તમામની વચ્ચે જે સાયન્સ સિટી છે ત્યાં આગળ આ જે કાર્યક્રમ છે તેનો વિશેષ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। 2003 થી લઈને 2019 સુધીમાં કુલ જે 9 જેટલી વાયબ્રન્ટ સમિટ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધી 135થી વધુ જેટલા જે દેશ છે તે લોકોએ ભાગ લીધો છે। અને મહત્વનું છે કે છેલ્લી જે વાયબ્રન્ટ સમિટ એટલે કે 2019ની વાત કરીએ તો તેમાં મહત્વની વાત એ છે કે કુલ 28,360 MOU થયા હતા, એટલે કે ખૂબ મોટી સંખ્યા આ કહી શકાય, અને કહી શકાય કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે MOU થતા હોય અને ત્યારે પ્રોજેક્ટ જે જમીનની સ્તર પરની વાત છે તો તે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે અને તેની રકમ ખૂબ જ મોટા પ્રમાણમાં પણ મળતી હોય છે। આપ ફરી એક વખત જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો, જ્યાં આગળ જે તમામ ધારાસભ્યો છે તેમને આવવાની શરૂઆત થઈ છે। થોડીક જ વારમાં જે વડાપ્રધાન છે તે અહીંયા પહોંચશે અને જે ઉજવણી છે તે અહીંયા શરૂઆત થશે। પરંતુ મહત્વની વાત એ છે કે જે આગામી જે જાન્યુઆરી 2024માં વાયબ્રન્ટ સમિટનું જે આયોજન થવા જઈ રહ્યું છે, 10મી આવૃત્તિ વાયબ્રન્ટ સમિટની થશે, તે પહેલાં જ વાયબ્રન્ટ સમિટની જે ઉજવણી છે 2 દાયકાની એટલે કે 20 વર્ષની તે અત્યારે ગુજરાત સરકાર દ્વારા તેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જે બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે આ મહત્વપૂર્ણ ઉજવણી છે અને પીએમ ખુદ તેમાં સંમેલિત થવા માટે આવી રહ્યા છે। 2003ની અંદર જ્યારે સૌપ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું અને ત્યારથી લઈને લગાતાર 20 વર્ષ સુધી આયોજન થતું રહ્યું છે અને ગુજરાતની અંદર વિશ્વભરમાંથી રોકાણ આવે તે માટેના પ્રયત્નો જ શરૂ કરાયા હતા। આજે એ એક નવો કીર્તિમાન રચવા માટે જઈ રહ્યું છે અને આગામી જે વાયબ્રન્ટ સમિટ યોજાશે તેની અંદર પણ દુનિયાભરમાંથી અહીં ઇન્વેસ્ટર્સ આવે તે માટેનું પ્લેટફોર્મ અત્યારે તૈયાર થઈ ચૂક્યું છે। જોકે આજની આ ઉજવણી એટલા માટે પણ ખાસ બની રહેશે કારણ કે દેશ દુનિયામાં સૌથી મહત્વની જે બિઝનેસ સમિટ આ બની ગયેલું પ્લેટફોર્મ છે। અત્યાર સુધી યોજાયેલી 9 સમિટને જબરજસ્ત સફળતા મળી ચૂકી છે। ગુજરાતના પરિવર્તનમાં આ સમિટનું અત્યાર સુધીમાં મોટું યોગદાન રહ્યું છે। નવીનીકરણ અને તેની સાથોસાથ ટકાઉપણું, યુવા કૌશલ્યને પણ હંમેશા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। વાયબ્રન્ટ ગુજરાતની આ મહત્વપૂર્ણ સફળતા છે કે જે આજે વિશ્વભરની અંદર સૌ કોઈ તેને માની રહ્યા છે। પરંતુ આજની ઉજવણીને લઈને આખરે પીએમ નરેન્દ્ર મોદી આગામી લક્ષ્યાંકો શું રજૂ કરે છે તે પણ જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। તો સાયન્સ સિટી ખાતે આ મહત્વપૂર્ણ આયોજનની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે અને પીએમ પણ તેમાં સંમેલિત થશે અને તેમના સંબોધનની અંદર આજે સમિટ ઓફ સક્સેસને લઈને આખરે શું નવી બાબતો સામે આવે તે જોવાનું રહેશે। કારણ કે એક પેવેલિયન બનાવવામાં આવી છે અને પેવેલિયનનું ઉદ્ઘાટન પીએમના હસ્તે થશે અને વિશ્વભર જાણીતી આ સમિટને લઈને આખરે આજના દિવસની સૌથી મહત્વપૂર્ણ આ કાર્યક્રમની ગતિવિધિ રહેશે। પરંતુ આજે પીએમના મુખ્ય 4 જે આયોજનો છે તેમાં અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા આ 4 જગ્યાઓ પર તેઓ ઉપસ્થિત રહેવાના છે।
વિવિધ વિકાસકારોની લોકાર્પણની પણ ભેટ તેવો આપવાના છે। અમદાવાદમાં વાયબ્રન્ટ સમિટ એ સૌથી મોટું આકર્ષણ, ત્યારબાદ દાહોદની અંદર પણ આજે જિલ્લા કક્ષાનું એક એફએમ સ્ટેશન પણ તેઓ લોકાર્પિત કરશે। છોટા ઉદેપુર અને વડોદરાના પણ કાર્યક્રમોની અંદર તેઓ હાજર રહેવાના છે। તો બે દિવસના નરેન્દ્ર મોદીના આ ગુજરાત મુલાકાત દરમિયાન આખરે અલગ અલગ ચાર જગ્યાઓ ઉપર આ કાર્યક્રમો આજે રહેવાના છે અને દિવસભર આખરે આ તમામ બાબતોની અપડેટ અમે આપ સુધી પહોંચાડતા રહેશું। તો પીએમ નરેન્દ્ર મોદીના આજના પ્રવાસ અને તેમાં સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ એ 20 વર્ષની વાયબ્રન્ટ ગુજરાત સમિટની ઉજવણી રહેશે।